नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सबनो YouTube चैनल में। आनी अगाउना वीडियो धोरण 10 प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म जेना में आपणे જોયું હતું કે લોપની રીત અને ચોપડી ગુણાકારની રીત, ત્યારબાદ સ્વાધ્યાય 3.3 ના જે દાખલા હતા તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। विद्यार्थी मित्रों, अत्यार सुधी आपणे आ प्रकरण में शू शू जोयुं छे, तो अत्यार सुधी आपणे आ प्रकरण में शुरुआत थी जोयुं हतुं के सुरेख समीकरण एटले शुं, एटले के द्विचल सुरेख समीकरण युग्म एटले शुं। त्यारबाद बीजुं जोयुं हतुं के द्विचल सुरेख समीकरण युग्म नो उकेल अने ते उकेल माटे आलेखनी रीत, पछी ते उकेल ने आपणे कई रीते चेक करो कि आपनो शोधेलो उकेल जे छे ए साचो छे के खोटो छे। त्यारबाद द्विचल सुरेख समीकरण युग्मना उकेल माटेनी बैजिक रीतोनी त्रण रीतो छे। कई तो आदेशनी रीत, लोपनी रीत अने चोपड़ी गुणाकार रीत, आ त्रण रीतो आपणे जोई हती। हवे आजे आपणे जोवानुं छे जे स्पेशल लोपनी रीत माटेना जे दाखला छे स्वाध्याय 3.4 તેની અંદર જે વિગત વાળા દાખલા છે તે દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તે દાખલાઓની શરૂઆત કરતા પહેલા આપણે ઉદાહરણ જોવાનું છે, જે ઉદાહરણ નંબર 13 વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ઉદાહરણ નંબર 13 એવું છે કે જેની અંદર આપેલું છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો જો 66 થતો હોય તો, અને બીજું એક આપેલું છે કે તે બે અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધવાની છે। સૌપ્રથમ શું આપેલું છે? તો સૌપ્રથમ આપેલું છે કે એક સંખ્યા છે, તે સંખ્યા કેવી છે? તો બે અંકોની એક સંખ્યા આપેલી છે। હવે એ સંખ્યા આપણને બે અંકોની આપેલી છે એટલે આપણે બે અંક શોધવા પડશે, તો તેના માટે આપણે સૌપ્રથમ એક કાર્ય એ કરીશું કે તેનો દશકનો અંક અને એકમનો અંક તે પહેલા ધારી લઈશું। એટલે કે જે આપણે સંખ્યા આપેલી છે તે સંખ્યા માટે ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y છે। આપણે ધારી લીધું કે એકમનો અંક x અને દશકનો અંક y, આ બંને આપણે ધારી લીધું છે। હવે આપણે જોવાનું કે આપણે માહિતી આપેલી છે તે, તો માહિતી શું આપેલી છે? તો પહેલા તો આપણે એકમનો અંક x અને દશકનો અંક y હોય તો આપણી સંખ્યા શું બને? જો આપણે કોઈ સંખ્યા લઈને તેના ઉપરથી તે માહિતી મેળવીએ, ધારો કે મારી પાસે સંખ્યા હોય 32, આ 32 સંખ્યા છે, આમાંથી એકમનો અંક શું છે અને દશકનો અંક શું છે? તો એકમનો અંક છે આનો 2, દશકનો અંક છે 3। જો આ મારે સંખ્યા બનાવવી હોય ફરી 3 અને 2 માંથી 32, તો કઈ રીતે બનાવી શકું? તો આપણને ખબર છે કે જે સ્થાન પર હોય તે અંકની સ્થાન કિંમત કઈ રીતે શોધવાની, આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરેલો છે। જો એકમનો અંક હોય તો તેના ગુણ્યા 1 કરીને તેની સ્થાન કિંમત મળે, અને જો દશકનો અંક હોય તો તેના ગુણ્યા 10 કરીને તેની સ્થાન કિંમત મળે। તો આ જે દશકનો અંક છે 3, તો તેની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 30। ત્યારબાદ એકમનો અંક છે 2, તો તેની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 2। અને જો આ બંનેનો સરવાળો કરી દો તો ફરી મને મારી જે સંખ્યા છે તે મળી જશે। તે જ રીતે આપણી પાસે એકમનો અંક શું છે? x, અને દશકનો અંક છે y। તો જે દશકનો અંક y છે તો તેની આપણી સ્થાન કિંમત, તો જે આપણી સંખ્યા છે સંખ્યા શું મળશે? દશકનો અંક y તો તેની સ્થાન કિંમત શું થશે? 10y વત્તા એકનો એકમનો અંક શું છે? x, તો આપણી સંખ્યા શું થઈ ગઈ? 10y વત્તા x। હવે જે આપણને એ કીધું છે તે, તો આપણને શું કીધું છે? તો આપણને એવું કીધું છે કે બે અંકોની એક સંખ્યા, તો આપણે એક સંખ્યા મળી ગઈ 10y વત્તા x। ત્યારબાદ
તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા એટલે કે જે એકમનો અંક છે અને દશકનો અંક છે તે અંકોની અદલા બદલી કરવાની છે, એટલે કે જે નવી સંખ્યા મળશે એટલે કે અંકોની અદલા બદલી કરતા નવી સંખ્યા માટે, તો નવી સંખ્યા માટે હવે જે એકમનો અંક શું થઈ જશે, તો એકમનો અંક થઈ જશે y અને દશકનો અંક શું થઈ જશે, તો દશકનો અંક થઈ જશે x. આપણી પાસે જે પહેલી સંખ્યા હતી તે સંખ્યા શું હતી, તેના માટે એકમનો અંક x હતો અને દશકનો y હતો. હવે આપણે અંકોની અદલા બદલી કરી દેવાની છે, એટલે કે જેવી રીતે 32 છે તો 32 ના અંકોની અદલા બદલી કરી તો શું થઈ જશે 23, એટલે કે એકમનો અને દશકનો અંક છે તે બંને અંકોની શું બદલી કરી દેવાનું છે, આપણે અદલા બદલી કરી દેવાની છે. તો આના માટે જો આપણને નવી સંખ્યા મળે તો નવી સંખ્યા આપણને શું મળે, તો નવી સંખ્યા આપણને મળશે દશકનો અંક અહીંયા x છે એટલે એની સ્થાન કિંમત થઈ જશે 10x અને એકમનો અંક y છે એટલે -y. તો આપણે નવી સંખ્યા થઈ ગઈ 10x - y, જૂની સંખ્યા આપણે મેઈન સંખ્યા શું છે 10y - x. હવે આપણે શું કરવાનું છે, તો આ બંને સંખ્યાઓનો સરવાળો જે છે સરવાળો આપણને 66 થીજો છે, એટલે કે આ જે બંને સંખ્યાઓ છે તો સંખ્યાઓનો સરવાળો 66 થાય છે. જે સંખ્યાનો સરવાળો 66 થતો હોય એનો મતલબ શું થઈ ગયો કે આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે 66, એટલે કે 10y - x - અહીંયાથી 10x - y = 66. તો આના પરથી શું મળશે આપણને, આના પરથી આવું મળશે 10y - y એટલે કેટલા થઈ જશે 11y - x - 10x એટલે કે 11x = 66. હવે આખું સમીકરણ છે, આખા સમીકરણને આપણે 11 વડે ભાગી શકીએ છીએ, તો કૌંસમાં લખી દેવાનું 11 વડે ભાગીએ તો આપણે સમીકરણ શું મળી જશે, અહીંયાથી 11y ને આપણે 11 વડે ભાગી નાખીએ તો y - અહીંયા વચ્ચે x અને અહીંયા મળશે આપણને 6. આપણું મળી ગયું પ્રથમ સમીકરણ. ત્યારબાદ બીજી માહિતી એવી આપેલી છે કે તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે, એટલે કે જે અંકોનો તફાવત છે, અંકોનો તફાવત આપણને 2 આપેલો છે. જો અંકોનો તફાવત 2 હોય એનો મતલબ શું થઈ ગયો, બે અંક છે આપણી પાસે એકમનો અને દશકનો, x અને y બે અંકો છે. હવે કોઈ પણ અંકનો તફાવત છે એ હોય શકે, x ઓછા y પણ હોય શકે અને y ઓછા x પણ હોય શકે. આપણે અહીંયા શું કરી લઈએ, તો આપણે એવું રાખીએ કે દશકનો અંકમાંથી એકમનો અંક બાદ કરીએ તો આપણને 2 મળે છે એવું માની લઈએ, એટલે કે y - x - 2 આવું મળે છે આપણે માની લઈએ. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આનો ઉકેલ કરવાનો છે, તો આપણે ઉકેલાના લોભની રીતે કરી દઈએ. લોભની રીતે ઉકેલ કરવા માટે શું કરશું, તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું મળશે આપણને, તો પહેલું સમીકરણ શું છે, તો y - x - 6. બીજું સમીકરણ છે y - x - 2, અહીંયા પ્લસ x માઇનસ x છૂટી જશે, y - y એટલે શું થઈ જશે 2y - 6 ને 2 8, તો અહીંયાથી y = કેટલા મળશે, તો y = મળશે 4. ત્યારબાદ આપણે y ની કિંમત છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું, તો y ની કિંમત માનો કે આપણે સમીકરણ 1 માં મૂકીએ, તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 લખી દઈએ કેટલા y વત્તા x = 6,
y ની અંદર કિંમત મૂકે તો y 4 એટલે 4 વત્તા x 6 તો 4 સામે જતા રહેશે તો x શું મળી જશે 6 ઓછા 4 એટલે કેટલા થઈ જશે 2 તો આપણને x 2 અને y 4 મળી ગયું તો આપણી સંખ્યા શું હતી તો આપણી સંખ્યા હતી 10y x એટલે શું મળશે આપણને y 4 છે અને x 2 છે તો શું થશે 10 બ્રેકેટ માં 4 વત્તા 2 એટલે કેટલા થઈ જશે 40 વત્તા 2 એટલે કેટલા મળશે આપણી સંખ્યા 42 બીજો વળી આપણને પૂછેલું છે કે આવી કેટલી સંખ્યાઓ છે તો જો અહીંયા આપણને આપણી સંખ્યા એક કઈ સંખ્યા મળી 42 ત્યારબાદ અંકોની અદલા બદલી કરતા જે નવી સંખ્યા મળે છે એ પણ આની જગ્યાએ લઈએ તો આપણો દાખલો જે છે ગણી શકીએ છીએ એટલે કે જે અહીંયા આપણે એકમનો અંક x લીધો અને દશકનો અંક y લીધો તે જ રીતે ઊંધો ધારીએ કે એકમનો અંક y લઈએ અને દશકનો અંક x લઈએ તો જે 42 હતા એના જગ્યાએ ઊંધું મળશે એટલે શું મળશે 42 ની જગ્યાએ 24 તો આવી કેટલી સંખ્યાઓ શક્ય છે આવી બે સંખ્યાઓ શક્ય છે કઈ કઈ તો એક મળશે 42 અને બીજી મળશે 24 આ બે સંખ્યાઓ આપણને મળી શકે છે તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 13 છે તે તમે ગણી શકો છો હવે આપણે જોવાનું છે આપણો જે સ્વાધ્યાય છે 3.4 તેની અંદર જે પ્રથમ દાખલો જે પ્રથમ દાખલાની અંદર જે સમીકરણ યુગમાં આપેલા છે તેનો તમારે લોગની રીતે ઉકેલગણ કરવાનો છે તો લોગની રીતે આની અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું તે રીતે તમે આ બધા દાખલાનો ઉકેલગણ કરી શકો છો ત્યારબાદ જે દાખલા નંબર 2 છે જે દાખલા નંબર 2 માં વિગતવાળા દાખલા છે આપણો સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2 આપણે આજે જોવાનો છે તેની અંદર જે દાખલા આપેલા છે એને સંખ્યામાં શું કીધું છે તો તેની અંદર એવું કીધું છે કે આપેલી સંખ્યાઓના દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં બનાવી અને જો શક્ય હોય તો તેમના લોપની રીતે ઉકેલ ગણ મેળવો હવે આપણે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે મેં અગાઉના વિડિયોમાં તમને કીધું હતું તે રીતે જો લોપની રીતે ઉકેલ ગણ મળે તો જ તમારે તેને લોપની રીતે ઉકેલ ગણ મેળવવાનો છે અને જો ના મળે તો બીજી કોઈ રીતે તમે તેનો ઉકેલ ગણ મેળવી શકો છો અને બીજી એક વાત પણ મેં તમને કીધી હતી કે જો તમને દાખલામાં કીધું હોય કે લોપની રીત વાપરો ચોગડી ગુણાકારની રીત વાપરો અથવા તો આદેશની રીત વાપરો તો જ તમારે તે રીતનો ઉપયોગ કરવાનો છે અથવા તમે જો આ ત્રણેયમાંથી કશું ના કીધું હોય તો કોઈ પણ રીતે તમે તે દાખલાનો ઉકેલ ગણ મેળવી શકો છો હવે જોઈશું આપણે જે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 2 છે તેનો પહેલો દાખલો તે દાખલામાં એવું કીધું છે કે એક અપૂર્ણાંકના અંશમાં હવે અપૂર્ણાંક મેળવવાનો છે તો અપૂર્ણાંક માટે આપણે ધારી લઈશું પહેલા તો ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે આપણે ધારી લઈએ કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ તેનો છે y ત્યારબાદ એવું કીધું છે કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને તેના છેદમાંથી 1 બાદ કરતા તેનું જે અતિ સંક્ષિપ્ત રૂપ મળે છે તે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ એક મળે છે હવે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા આપણો અપૂર્ણાંક શું છે x ભાગ્યા y હવે અંશમાં 1 ઉમેરતા એટલે x + 1 અને છેદમાં 1 બાદ કરતા એટલે y - 1 અને આનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું કીધું છે 1 મળે છે હવે આને ક્રોસ ગુણાકાર કરી દઈશું આપણને ખબર છે જો માત્ર 1 હોય તો આપણે 1 / 1 આવી રીતે આને લખી શકીએ
છી હવે આને ક્રોસ ગુણાકાર કરી દઈશું એટલે આ અહીંયા જતો રહેશે અને y 1 અહીંયા જતો રહેશે એક છે એટલે ગુણાકાર કરીશું તો કોઈ ફરક પડવાનો નથી એટલે શું મળશે આપણને અહીંથી x + 1 = y - 1 આ રીતે મળશે ત્યારબાદ આપણે y ને અહીંયા લઈ આવીએ અને + 1 ને સામે લઈ જઈએ એટલે શું મળતું y ને અહીંયા અને + 1 ને અહીંયા તો શું થઈ જશે આ y + કે આ બાજુ આવશે તો માઈનસ એટલે અહીંયા મળશે x - y ત્યારબાદ આ +1 છે સામે જશે તો -1 થઈ જશે એટલે 1 - 1 તો ઓલરેડી છે અને ફરી -1 એટલે આના પરથી આપણો સમીકરણ શું મળી ગયું તો સમીકરણ આપણને મળશે x - y = -2 આ આપણો થઈ ગયું સમીકરણ નંબર 1 ત્યારબાદ આ રીતે બીજું કીધું છે બીજો કેસ શું કીધો છે આની અંદર તો માત્ર છેદમાં 1 ઉમેરવાનું છે એટલે કે માત્ર છેદમાં 1 ઉમેરતા જે આપણો અપૂર્ણાંક છે તે અપૂર્ણાંક 1/2 મળે એટલે કે અપૂર્ણાંકના અંશમાં કશું જ નથી કરવાનું માત્ર છેદમાં કેટલા ઉમેરવાના છે 1 ઉમેરવાનો છે તો માત્ર અપૂર્ણાંકના છેદમાં 1 ઉમેરવાથી તેનો અતિસંક્ષેપ રૂપ કેટલો થઈ જાય છે 1/2 મળી જાય છે એટલે કે x / y આપણો અપૂર્ણાંક છે તેના છેદમાં માત્ર કેટલા ઉમેરવાના છે 1 ઉમેરવાનો છે અંશમાં કશું જ કરવાનું નથી તો આ 1 ઉમેરતા તેનો અતિસંક્ષેપ રૂપ કેટલો થઈ જાય છે 1/2 તો હવે આને શું કરી દઈશું આપણે ક્રોસ ગુણાકાર 2 અહીંયા આવી જશે તો કેટલા થઈ જશે 2x ત્યારબાદ બરાબર આ y + 1 1 જોડે ગુણાઈ જશે એટલે તો y + 1 જ રહેશે હવે + y છે આ બાજુ આવી જશે તો શું થઈ જશે -y એટલે કેટલા મળશે 2x - y = 1 આ થઈ ગયું સમીકરણ નંબર 2 હવે આ બંને સમીકરણનો આપણે લોપની રીતે ઉકેલ ગણ મેળવી લઈશું લોપની રીતે ઉકેલ ગણ મેળવવા માટે 1 અને 2 પરથી x - y = -2 અને બીજું સમીકરણ છે 2x - y = 1 હવે અહીંયા ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે કે કોઈ પણ ચલના સહગુણક માટે જો બંને સહગુણકની નિશાની સરખી હોય એટલે કે અહીંયા જો y ની બંનેની નિશાની સરખી છે તો નીચેનું જે સમીકરણ છે એની ત્રણેય જે પદ છે એની નિશાની આપણે ઉલટી કરી દેવાની એટલે કે પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ એનાથી ઊંધું આની આગળના દાખલામાં જોયું તો તે રીતે જો નિશાની પ્લસ અને માઇનસ છે તો આપણે કશું પણ ચેન્જ કરવાની જરૂર પડતી નથી અહીંયા જે 2x છે પ્લસ છે એની જગ્યાએ કરી દઈશું માઇનસ આ માઇનસ છે તો થઈ જશે પ્લસ અને આ પ્લસ છે તો થઈ જશે માઇનસ હવે આ પ્લસ y માઇનસ y કેન્સલ આઉટ થઈ જશે આ માઇનસ 2x અને પ્લસ x એટલે અહીંયા કેટલા આવશે માઇનસ x ત્યારબાદ અહીંયા માઇનસ 2 અને માઇનસ x એટલે કેટલા થઈ જશે માઇનસ 3 અહીંયા તમે જોઈ શકો બંને બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણે x બરાબર કેટલા મળી જશે 3 મળી જશે હવે x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને તમે y ની કિંમત શોધી શકો છો હવે આપણે x = 3 ને સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા શું થશે તો આ સમીકરણ છે આપણો આની અંદર કિંમત મૂકીએ સમીકરણ છે આપણો x - y = -2 હવે x ની જગ્યાએ 3 મૂકી દે તો શું થઈ જશે 3 - y = -2 3 સામે જતા રહેશે તો શું થઈ જશે - y = -2 -3 એટલે કેટલા મળશે તો - y = -5 મળી જશે બંને બાજુ માઇનસ માઇનસ છે તો શું થઈ જશે હવે પ્લસ એટલે y = કેટલા મળશે આપણને 5 મળી જશે જો હવે તમે સરળતાથી જોઈ શકો છો કે આપણે જે અંશ અને છેદ ધાર્યો હતો અંશ આપણે શું ધાર્યો હતો x અને છેદ ધાર્યો હતો y તો x અને y ની કિંમતો કઈ કઈ મળી આપણને મળે x = 3 અને y = 5 તો આપણો અપૂર્ણાંક શું થઈ ગયો 3 ના છેદમાં
पांच आपणे आने क्रॉस चेक करी शकीए छीए कई रीते तो अंश में एक उमेरता एटले त्रण छे एक उमेरे तो केटला थई जशे चार त्यार बाद छेद माथी एक बाद करता એટલે છેદમાં 5 છે એમાંથી પણ એક બાદ કરો તો 4 એટલે 4 ના છેદમાં 4 તો તેનું અતિસંક્ષિપ્ત રૂપ કેટલું 1 મળે છે તો હા આપણને મળે છે તો આ થયો આપણો દાખલા નંબર 2 આ રીતે તમે આ દાખલાને સરળતાથી ગણી શકો છો હવે આપણે જોઈશું તેની અંદર જે દાખલા નંબર 2 નો બીજો દાખલો બીજા દાખલામાં એવું કીધું છે આપણને કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર અહીંયા ઉંમરની ગણતરી કરવાની છે એટલે કે તે ઉંમરની અંદર આપણને બે કેસ આપેલા છે તેના ઉપરથી આપણે તેના સમીકરણ મેળવીશું અને તે સમીકરણ પરથી આપણે સાદુરૂપ મેળવી અને તે ઉંમરોની કિંમત જે છે એ મેળવવાની છે તો એવું કીધું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી હવે આ જે દાખલો છે તેની અંદર આપણે હાલની ઉંમર એટલે કે વર્તમાન ઉંમર શોધવાની છે તો આપણે ધારીશું શું તો ધારો કે નૂરીની વર્તમાન ઉંમર 1 વર્ષ ધારી લઈ છે અને બીજું છે સોનુ તો સોનુની પણ વર્તમાન ઉંમર ધારી લે છે વર્તમાન ઉંમર y વર્ષ આ બંનેની આપણે વર્તમાન ઉંમર ધારી લીધી હવે આપણને કીધું શું છે તો કીધું એવું છે કે 5 વર્ષ પહેલા તો આવું કીધું છે કે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી જો ફરી ધ્યાનથી 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હતી આપણે આની અગાઉના વિડિયોમાં જોયું હતું તમને ધ્યાન હશે કે આ રીતે ગણી આપેલું હોય આટલા વધારે કીધું હોય તો આપણે કઈ રીતે તેના પરથી સમીકરણ મેળવવાનું છે ફરી એકવાર અહીંયા જોઈએ આપણે તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમરમાં 5 વર્ષ પહેલા એટલે કેટલા બાદ થઈ જશે તો 5 5 બાદ થઈ જશે એટલે શું થઈ જશે x - 5 અને y - 5 હવે આ બંનેને જો મારે સરખાવવા હોય તો મને એવું કીધું છે કે નૂરીની ઉંમર જે છે એ સોનુની ઉંમર કરતા કેટલા ગણી છે 3 ગણી છે તો આપણે કોની બાજુ 3 ગણવા પડશે તો જેની ઉંમર નાની હોય એના બાજુ 3 ગણવા પડશે તો આ તો ઓલરેડી 3 ગણા છે જો મારે બંનેને સરખાવવા હોય તો જે નૂરીની ઉંમર છે એટલે કે સોનુની ઉંમર છે તેની બાજુ આપણે કેટલા ગુણી દેવા પડશે 3 ગુણી દેવા પડશે તો આના પરથી આપણને સમીકરણ શું મળશે તો સમીકરણ આવું મળશે x - 5 તો એમના એમ જ રહેશે ત્યારબાદ બરાબર આ 3 અંદર ગુણાઈ જશે તો શું થઈ જશે 3y - 3 5 15 તો આના પરથી સમીકરણ શું મળશે 3y આ બાજુ આવી જશે તો x - 3y બરાબર આ માઈનસ 15 તો છે માઈનસ 5 સામે જતા રહેશે એટલે પ્લસ 5 એટલે શું થઈ જશે માઈનસ 15 પ્લસ 5 એટલે માઈનસ 10 આ રીતે મળશે આ થયું સમીકરણ નંબર 1 હવે બીજું આપેલું છે કે 10 વર્ષ પછી પહેલું આપેલું તો 5 વર્ષ પહેલા હવે આપેલું છે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી હશે એવું કીધું છે 2 ગણી હશે
હવે આ બંનેની ઉંમરનો ગુણોત્તર ક્યારે આપેલો છે તો 10 વર્ષ પછી એટલે કે બંનેની ઉંમરમાં કેટલા ઉમેરાઈ જશે તો 1 + 10 અને y + 10 ફરી નૂરીની ઉંમર 2 ગણી છે એટલે આપણે કોની બાજુ ગુણવું પડશે તો સોનુની ઉંમર બાજુ 2 ગુણવા પડશે હવે આને સાદુરૂપ કરી દે તો આ બાજુ x + 10 તો રહેશે बराबर बी अंदर गुणाई जैसे तो શું થઈ જશે 2y + 20 હવે 2y ને આ બાજુ લઈ આવીએ તો શું થઈ જશે x - 2y બરાબર 10 સામે જતા રહેશે તો 20 - 10 એટલે કેટલા થઈ જશે બરાબર 10 આ થઈ ગયું આપણો સમીકરણ નંબર 2 હવે શું કરીશું આપણે આ બંનેનો લોપની રીતે ઉકેલ ગણ મેળવવાનો છે તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી આપણે જે કિંમત શોધવાની છે તે હવે આ કિંમત તો કઈ છે શોધીશું તો આપણી પાસે શું છે x - 3y - 10 અને x - 2y - 10 આપણે કીધું તો તે કે જો સહગુણકો સરખા હોય તેમની નિશાનીઓ સરખી હોય તો નિશાનીઓમાં પરિવર્તન કરી દેવાનું જો બંને 1 + અને 1 - હોય તો કરવાની જરૂર રહેતી નથી અહીંયા x ના જે સહગુણક છે બંને 1 1 છે અને બંને કે જે પ્લસ છે તો આપણે નીચેનામાં શું કરી દઈશું માઇનસ પ્લસ માઇનસ આ કેન્સલ આઉટ થઈ જશે ફરી -3y અને -2y એટલે કેટલા મળશે -y ત્યારબાદ અહીંયા -10 -10 એટલે -20 તો બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ એટલે y બરાબર કેટલા મળશે આપણને y બરાબર 20 મળશે y બરાબર 20 એટલે આ કોની ઉંમર મળી ગઈ આપણને સોનુની તો સોનુની વર્તમાન ઉંમર કેટલી થઈ ગઈ 20 વર્ષ ત્યારબાદ y ની કિંમત છે બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દઈશું તો y ની કિંમત આપણે માનો કે સમીકરણ 1 માં મૂકીએ તો y ને 1 માં મૂકતા y ને 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 શું છે x - 3y બરાબર -10 જો y ની કિંમત મૂકી દે તો શું થઈ જશે x -3 અને અહીંયા કેટલા મળી જશે y ની કિંમત છે 20 બરાબર -10 એટલે કેટલા થઈ જશે તો x -60 બરાબર -10 આ સામે જતા રહેશે તો કેટલા થઈ જશે -60 પહેલી બાજુ છે તો -60 અને -10 તો છે એટલે x બરાબર કેટલા મળી જશે મને 50 તેનો મતલબ શું થઈ ગયો કે નૂરીની જે વર્તમાન ઉંમર છે 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર જે છે 20 વર્ષ આ વર્ષ પહેલા એવું કીધું છે એટલે શું થઈ જશે બાદ કરવા પડશે આપણે એટલે 50 - 5 એટલે કેટલા થઈ જશે 45 અને અહીંયા 20 - 5 એટલે કેટલા થઈ જશે 15 તો અહીંયા થઈ ગયું 15 અહીંયા થઈ ગયું 45 તો હવે ચેક કરી લઈએ આપણે નૂરીની જે 5 વર્ષ પહેલાની ઉંમર થઈ ગઈ 45 અને સોનુની 5 વર્ષ પહેલાની ઉંમર થઈ ગઈ 15 તો તે 3 ગણો તો થઈ ગયું 15 તરી 45 એટલે કે નૂરીની જે ઉંમર હતી એ 5 વર્ષ પહેલા જે છે એ સોનુની ઉંમર કરતા કેટલા ગણી થઈ ગઈ 3 ગણી થઈ ગઈ હવે આપણે જોઈશું અને જે દાખલા નંબર 3 છે તે દાખલા નંબર 3 માં એવું કીધું છે કે બે અંકોની સંખ્યા છે તે અંકોનો સરવાળો 9 છે ફરી આપણે જે અત્યારે અહીંયા દાખલો જોયો તો અંકો વાળો ઉદાહરણ નંબર 13 રીતે બે અંકોની સંખ્યા શોધવાની હોય તો તેના માટે આપણે ધારવું શું પડશે એકમનો અંક અને દશકનો અંક ધારવો પડશે તો આપણે ધારી લઈએ ધારો કે દશકનો અંક x અને એકમનો અંક y છે તો આપણી સંખ્યા શું થઈ જશે તો આપણે જે સંખ્યા છે સંખ્યા થઈ જશે દશકનો અંક x છે તેની સ્થાન કિંમત 10x અને એકમનો અંક y છે તેની સ્થાન કિંમત y તો આપણી સંખ્યા શું થઈ જશે 10x - y હવે શું કીધું છે તો હવે એવું કીધું છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એટલે જે અંકોનો સરવાળો જે છે
તે સરવાળો કેટલો આપેલો છે 9 છે તો અંક કયા છે આપણે x અને y તો આ બંનેનો સરવાળો કેટલો આપેલો છે 9 તો આ થઈ ગયો આપણો સમીકરણ નંબર 1 ત્યારબાદ બીજું શું કીધું છે તો બીજું એવું કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા તો જો મૂળ સંખ્યા એટલે કે मूल संख्या ना 9 गुणा करता जो આપણે કામ જોડે જોડે કરતા જઈએ આ સંખ્યા છે આના કેટલા ગણા કરવાના છે 9 ગણા કરવાના છે ત્યારબાદ જે મળતી અંક શું કીધું છે તો સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ अदला बदली करता मळती संख्या जे छे तो अदला बदली करता मळती नवी संख्या करता बे गणी એટલે કે આ જે કિંમત છે આ સંખોની અદલા બદલી કરીએ તો 10x y છે આની અગાઉ જોયું તો જો અદલા બદલી કરીએ તો શું થઈ જશે 10y + x હવે જો અંકોની અદલા બદલી કરીએ તો નવી સંખ્યા મળી આપણને 10y + x તો 10y + x જે છે આ સંખ્યા કેટલા ગણી છે 2 ગણી છે અને 9 ગણી કરીએ છીએ તો આના કરતા કેટલા ગણી થઈ જાય છે 2 ગણી થઈ જાય છે તો આપણે 2 કઈ બાજુ ગુણવા પડશે આ બાજુ 2 ગુણવા પડશે નવ ને અંદર ગુણી દેશું તો કેટલા થઈ જશે અહીંયા સાદું રૂપ કરતા 90x + 9y બરાબર અહીંયા ગુણીશું તો 20y + 2x આના પરથી આપણને કિંમત સાદું રૂપ કરીએ તો કિંમત શું મળશે તો આ 20y અને 2x બંનેને આપણે એક બાજુ લઈ આવીશું તો અહીંયા શું થઈ જશે આ 2x છે અહીંયા ગુણાશે તો કેટલા થશે એટલે કે અહીંયા આ બાજુ લઈ આવીશું તો +2x અને આ બાજુ આવશે તો 90x - 2x અને અહીંયા +9y -20y = 0 આવું થઈ જશે 90x - 2x એટલે કેટલા થઈ જશે 88x 9y - 20y એટલે કેટલા મળશે -11y આવો આપણને મળશે = 0 હવે આ સંખ્યા છે તો આ સંખ્યાને આપણે સરળતાથી 11 વડે ભાગી શકીએ છીએ અને જો 11 વડે ભાગી દે તો 11 વડે ભાગતા શું મળશે આપણને 11 વડે ભાગીશું તો 11 વડે ભાગીશું તો અહીંયા મળશે 8x - y = 0 આ મળી ગયું આપણું સમીકરણ નંબર 2 તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ આપણે લોપની રીતે કરી અને આ જે દાખલો છે એ દાખલાની જે કિંમત છે મેળવી શકીએ છીએ તો લોપની રીતે આપણે આનો ઉકેલ કરીએ તો શું થશે સમીકરણ 1 અને 2 પરથી શું છે અહીંયા x + y = 9 અને 8x - y = 0 આનું સાદું રૂપ કરીએ તો +y - y ઉડી જશે જો અહીંયા ઓલ્ટરનેટ છે એટલે નિશાનીઓ બદલવાની જરૂર પડતી નથી તો શું મળી જશે અહીંયાથી 8x - x એટલે 9x = 9 + 0 એટલે મળી જશે 9 તો 9 સામે છેદમાં જતા રહેશે તો શું થઈ જશે અહીંયા x = 9/9 એટલે x = કેટલા મળી જશે આપણને 1 મળી જશે હવે x ની કિંમત જે છે આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી અને y ની કિંમત મેળવી શકીએ છે જો અહીંયા મૂકી દે સમીકરણ 1 માં તો સમીકરણ 1 પરથી શું છે આપણી પાસે x + y = 9 આ x = 1 અહીંયા મૂકી દે એટલે શું થઈ જશે 1 + y = 9 તો અહીંથી y = કેટલા મળી જશે આપણને 1 સામે જશે એટલે બાદબાકી માં તો 9 - 1 એટલે કેટલા મળી જશે 8 તો અહીંયા શું થઈ જશે x = 1 અને y = 8 તો આપણી જે મૂળ સંખ્યા હતી સંખ્યા શું હતી 10x + y આ
આના પરથી આપણે સંખ્યા શોધી શકીએ છીએ. તો આપણી સંખ્યા શું છે? સંખ્યા છે 10x y. જો કિંમત મૂકીએ 10 કૌંસમાં x ની કિંમત કેટલી છે? 1 y ની કિંમત છે 8. એટલે 10 એકા 10 વત્તા 8 એટલે આપણી સંખ્યા કેટલી મળી ગઈ? 18. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો. ફરી એકવાર જોઈ લઈએ તો 10 નો અંક x, એકમ નો અંક y, આપણી સંખ્યા છે 10x y, અંકોનો સરવાળો 9 આપેલો છે એટલે x y = 9. ફરી મૂળ સંખ્યાના 9 ગણા કરતા એટલે આ સંખ્યા જે છે આને 9 ગણા કરતા જે અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા છે એના કરતા આપણે મૂળ સંખ્યા કેટલા ગણી થાય છે? 9 ગણા કરીએ છીએ તો 2 ગણી મળે છે. એટલે કે સામેની જે સંખ્યા મળશે નવી એની અંદર આપણે કેટલા ગુણવા પડશે? 2 ગુણવા પડશે. તેનો ઉપયોગ કરીને આ રીતે આપણે એનું બીજું સમીકરણ મેળવ્યું. ત્યારબાદ સમીકરણ 1 અને સમીકરણ 2 નો લોગને રીતે ઉપયોગ કરી અને આપણે તેનો ઉકેલ ગણ મેળવી લીધો છે. તો આ રીતે તમે ગણી શકો છો આનો દાખલા નંબર 3. ત્યારબાદ હવે જોઈશું આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં એવું કીધું છે કે મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ છે અને બેંકના કેશિયર એવું કીધું છે કે તેને માત્ર 50 અને 100 રૂપિયાની જ નોટો મળશે અને કુલ એને 25 નોટો જ મળશે, 50 રૂપિયા અને 100 રૂપિયાની. અને તે નોટો માં 50 રૂપિયાની કેટલી હશે અને 100 રૂપિયાની કેટલી હશે તે આપણે શોધવાનું છે. તો આપણે દાખલા નંબર 4 છે તેમાં ધારી લઈશું કે ધારો કે પચાસ રૂપિયાની એક્સ નોટ મળે છે તેને અને 100 રૂપિયાની વાય નોટ મળે છે. હવે એક 50 રૂપિયાની એક્સ નોટ છે, 100 રૂપિયાની વાય નોટ છે અને કુલ નોટો કેટલી કીધી છે? 25 નોટો કીધી છે. તો આપણે ધારી લઈશું કે ધારો કે કુલ નોટ 25 છે તે આપણને આપેલું છે અહીંયા. તો 50 રૂપિયાની એક્સ નોટ, 100 રૂપિયાની વાય નોટ, તો એક્સ વત્તા વાય બરાબર કેટલા થઈ જશે? 25. આ આપણું સમીકરણ પહેલું થઈ જશે. હવે તે કુલ રૂપિયા ઉપાડવા ગઈ છે 2000. 50 રૂપિયાની એક્સ નોટ છે તો 50 રૂપિયાના કેટલા રૂપિયા થઈ જશે કુલ એક્સ નોટ સાથે? એટલે કે 50 એક્સ રૂપિયા થઈ જશે. તો પહેલા તો કુલ જે રૂપિયા છે કેટલા છે? 2000 છે. જો 50 રૂપિયાની એક્સ નોટ છે એટલે કેટલા થઈ જશે? 50x વત્તા 100 રૂપિયાની કેટલી નોટ છે? વાય. એટલે કેટલા થઈ જશે? 100y બરાબર કેટલા મળશે આપણને? 2000. એટલે આ રીતે આપણે બીજું સમીકરણ બનાવીશું. જો બીજું સમીકરણ જે છે આખું સમીકરણ તમે જોઈ શકો છો કે 50 વડે આપણે આ સમીકરણને ભાગી શકીએ છીએ. તો આ જે સમીકરણ છે આને 50 વડે ભાગ્યા, આ સમીકરણને જો 50 વડે ભાગીએ તો શું થઈ જાય? 50 ભાગ્યા 50 એટલે અહીંયા માત્ર વધશે x, અહીંયા 100 ભાગ્યા 50 એટલે કેટલા થઈ જશે? 2y. અને આ 2000 છે આને જો 50 વડે ભાગીશું તો કેટલા મળશે? અહીંયાથી આપણને 40 મળશે. એટલે આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ કરી ને આપણે જે લોપની રીતે આનો ઉકેલ ગણ મેળવી શકીએ છીએ. તો ફરી સમીકરણ 1 અને 2 પરથી શું થઈ જશે? x y = 25 અને x 2y = 40. ફરી જો અહીંયા x ની નિશાનીઓ સરખી છે એટલે આપણે પરિવર્તિત કરવી પડશે. આ x ગયો, ફરી ઓછા 2y વત્તા y એટલે કેટલા મળશે? ઓછા y. અને અહીંયા કેટલા થઈ જશે? ઓછા 40 વત્તા 25 એટલે કેટલા મળશે આપણને અહીંયાથી? તો અહીંયાથી મળશે આપણને ઓછા 15. એટલે કેટલા થઈ ગયા અહીંયાથી? ઓછા ઓછા બંને બાજુ એટલે પ્લસ થઈ જશે. તો y બરાબર કેટલા મળી ગયા? y બરાબર મળી ગયા
पंदर। अब y बराबर पंदर ने समीकरण एक मां मुकता, जो समीकरण एक मां मुके तो समीकरण एक सूच आप लोग x वत्ता y बराबर पंदर, यहाँ y बराबर पंदर मुकी दे तो x वत्ता पंदर यहाँ ना किया y पच्चीस से आ पंदर सामी जता रहे से तो सुधे जैसे x बराबर पच्चीस ऊंचा पंदर इटे कितना मर से दस, तो x बराबर कितना मर गया दस अने y बराबर मर गया अपन ने पंदर इटे के पचास रुपया नहीं दस नोटो थाई गई अने सौ रुपया नहीं पंदर नोटो थाई गई। जाने क्रॉस चेक करूं हुई तो x बराबर दस इटे के पचास रुपया नहीं कितनी नोटो थाई दस नोटो थाई इटे कुल कितना रुपया थाया तो 500 रुपया थया। त्यार बाद 100 रुपया ने कितनी नोटो थई अपनी तो 100 रुपया ने नोटो थई 15 એટલે कुल कितना रुपया थया तो कुल 1500 रुपया थया तो कुल कितना થઈ ગયા 2000 એટલે આ રીતે આપણે તમે એનો તાળો મેળવી શકો છો। ત્યાર જુઓ પાંચમો દાખલો એવો છે કે જેની અંદર આપેલું છે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં प्रथम त्रण दिवस एक पुस्तक निश्चित भाड़ू लेवामां आवे छे। एनो मतलब शुं थई गयो के कोई पण पुस्तकालय छे जेनी अंदर प्रथम त्रण दिवस एटले के मानो के मैं आजे एक पुस्तक लीधुं होय तो आजनो दिवस कालनो दिवस अने परम दिवस एटले के कोई त्रण दिवस निश्चित भाड़ू एटले के कोई एक फिक्स भाड़ू लेवामां आवे छे। त्यार बाद एवं कीधु के पछीना प्रत्येक दिवस दीठ अतिरिक्त भाड़ू लेवामां आवे छे एटले चौथो दिवस पांचमो दिवस एम जेम जेम दिवस वधता जाय तेम तेम प्रत्येक दिवस नुं वधारानुं भाड़ू लेवामां आवे छे। एटले आपणे शुं करीशुं पहेला तो आपणे भाड़ा शोधवाना छे तो भाड़ा शोधवा माटे धारो के निश्चित भाड़ो 100 रुपया अने प्रतिदिन नो जे भाड़ो छे ते भाड़ो 20 रुपया आ रीते आपणे धारी लईए। एटले आपणे जे बे वस्तु शोधवानी हती ते धारी लीधी। हवे आपणे आगळ जोईशुं तेनी अंदर एवुं कीधुं छे के सरिता एक व्यक्तिनुं नाम छे ते 7 दिवस माटे पुस्तक लई जाय छे અને તે તેનું ભાડું ચૂકવે છે 27 રૂપિયા એટલે કે શું કીધું છે તો સરિતા 7 દિવસ માટે 27 રૂપિયા ચૂકવે છે જો 7 દિવસ માટે 27 રૂપિયા ચૂકવતી હોય એનો મતલબ શું કુલ રૂપિયા મારા કેટલા થશે 27 થશે। હવે મારું જે નિશ્ચિત ભાડું છે એ તો એક છે કેટલા દિવસનું છે તો 3 દિવસનું છે પ્લસ હવે 7 દિવસ છે 7 માંથી 3 દિવસનું તો ભાડું આવી ગયું તો વધ્યું કેટલા દિવસનું 4 દિવસનું વધ્યું અને પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે y રૂપિયા તો 4 દિવસનું કેટલું થઈ જાય 4 y રૂપિયા થઈ જાય એનો મતલબ શું થઈ ગયો આ ભાડું કેટલા દિવસનું થઈ ગયું તો 3 દિવસનું વત્તા 4 દિવસનું ભાડું એટલે કુલ 7 દિવસનું ભાડું કેટલું થઈ ગયું 27 રૂપિયા આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1। ત્યારબાદ બીજી વ્યક્તિ છે તેનું નામ છે સુસી સુસી છે તે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવે છે શું કીધું છે તો સુસી નામની વ્યક્તિ છે તે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવે છે એટલે 5 દિવસ માટે 21 રૂપિયા ચૂકવતી હોય એનો મતલબ શું થયો પહેલા તો તેની નિશ્ચિત ભાડું 3 દિવસનો આપવું જ પડે પ્લસ હવે કેટલા દિવસ વધ્યા તો 5 માંથી 3 દિવસ ઘટાઈ ગયા એટલે 2 દિવસ વધ્યા અને પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે y રૂપિયા એટલે કુલ ભાડું કેટલું થશે 2y તો x 2 એટલે આ 3 દિવસનું ભાડું અને આ 2 દિવસનું ભાડું એમ કરીને કુલ કેટલું ચૂકવે છે 21 રૂપિયા ચૂકવે છે।
હવે આનો ઉકેલ કોનાથી તો લોપની રીતે આપણે કરવાનો છે તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી અને મારે જે ઉકેલ ગણ શોધવો હોય તો કઈ રીતે હું શોધી શકું x વત્તા 4y બરાબર 27 અને x વત્તા 2y બરાબર 21 હવે આ બંનેની નિશાની સરખી છે તો માઈનસ કરવા પડશે મારે એટલે કે ચેન્જ કરવા પડશે પ્લસ x માઈનસ x ગયા ફરી 4y ઓછા 2y એટલે કેટલા થશે અહીંયા 2y અહીંયા 27 ઓછા 21 એટલે કેટલા થઈ જશે 6 તો અહીંયાથી y બરાબર કેટલા મળી જશે તો y બરાબર મળશે આપણને 6 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે y બરાબર 3 તો 3 શું મળી ગયું એટલે કે પ્રતિદિન એટલે કે પ્રત્યેક દિવસ જે 3 પછી વધારાનો દિવસ જે આવે તે પ્રત્યેક દિવસનો 3 રૂપિયા ભાડું ચૂકવવું પડે હવે y બરાબર 3 ની કિંમત જે છે એને આપણે આ બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈશું સમીકરણ 2 માં મૂકીએ ને 2 માં મૂકતા તો પહેલા સમીકરણ 2 છે એ લખી લઈશું સમીકરણ 2 શું છે તો x 2y બરાબર 21 હવે y ની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે x 2 કૌંસમાં 3 બરાબર 21 એટલે કેટલા જશે 6 તો સામે જશે તો 21 ઓછા 6 એટલે x બરાબર કેટલા થઈ જશે 15 તો એનો મતલબ શું થઈ ગયો કે જે નિશ્ચિત ભાડું હતું તે આપણું કેટલું મળ્યું તે મળ્યું 15 રૂપિયા અને પ્રતિદિનનું ભાડું જે છે એ કેટલું થઈ ગયું 3 રૂપિયા જો તમારે ગણતરી કરવી હોય તો ગણતરી કઈ રીતે કરી શકો તો સરિતા 7 દિવસ માટે 27 રૂપિયા ચૂકવે છે તો નિશ્ચિત ભાડું આપણું x એટલે કેટલું થઈ ગયું આ 15 અને પ્રતિદિનનું ભાડું 3 એટલે અહીંયા થઈ ગયું 4 તરી 12 તો ફરી 15 વત્તા 12 એટલે કેટલા થઈ ગયા 27 તે રીતે અહીંયા પણ તમે તાળો મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું જોયું તો આજે આપણે એક ઉદાહરણ અને સ્વાધ્યાય 3.4 ના વિગતવાળા દાખલા જોયા કે જેની મદદથી તમે આનો ઉકેલ ગણ શોધી શકો છો અને આ બધા દાખલા માટે આપણે માત્ર ને માત્ર લોપની રીતનો જ ઉપયોગ કર્યો છે કારણ કે આપણને દાખલાની અંદર કીધું છે કે જો શક્ય હોય તો લોપની રીતે જ તેનો ઉકેલ ગણ કરો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપ સૌને સમજણ પડી હશે જય હિંદ